हाय फ्रेंड्स, तमारु स्वागत छे मारा किचन मा। आजे आपणे बनावीशुं शियाळानी ठंडी मा रक्षण आपे एवा कच्छी अड़दियानी रेसिपी। तो दुकाननो पण टेस्ट भूली जाशो, एटला टेस्टी अने एकदम पोचा रू जेवा अड़दिया आजे आपणे घरे बनावीशुं। कोई पण माथाकूट वगर, आजे आपणे डायरेक्टली ध्राबो देवा वगर अड़दिया बनावीशुं अने एटला टेस्टी बने छे के टेस्ट तमारी दाढे वळगी जाशे अने एटला सॉफ्ट बने छे। एक महीना माटे पण तमे तेने स्टोर करीने राखशो ने तो पण एवा ने एवा सॉफ्ट पड्या रहेशे। एटला सरस अने सरळ रीते आजे आपणे बनावीशुं अड़दिया। तो चालो फ्रेंड्स, बनावानुं शरू करीए शियाळानी वानगी। तो अड़दिया बनावा माटे आपणे अहींया मोटू वासण लई लेवानुं छे, थोड़ुं एवुं जाडा तळિયાવાળું લેવાનું છે। એનામાં આપણે ઘી લઈ લઈશું। આજે આપણે પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવીશું। જો તમે પહેલી વખત પણ બનાવતા હશો ને ફ્રેન્ડ્સ, તો પણ તમે પહેલી જ વખતમાં એકદમ સરસ ટેસ્ટી અને સોફ્ટ અડદિયા બનાવી લેશો। તો અહીંયા મેં 1 કિલો જેટલો ઘી લીધું છે, દેશી ઘી લીધું છે। તો અત્યારે મેં અહીંયા 5 જેટલું ઘી જ લોયામાં એડ કર્યું છે, એટલે કે વાસણમાં એડ કર્યું છે। આપણે તેનામાં એડ કરવાનું છે ગુંદ। તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલો ગુંદ લીધો છે, કે પછી 200 ગ્રામ પણ લઈ શકો છો ગુંદની, અને ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી તમારા હિસાબે તમે ગમે તેટલી લઈ શકો છો। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલું લીધું છે ગુંદ, જે તળવાનું ગુંદ આવે છે તે મેં લઈ લીધું છે। તો તેને આપણે ઘીમાં તળી લેવાનો છે। ધ્યાન રાખજો કે ગુંદ બળી ન જાય, એટલા માટે ફટાફટ તેને ચલાવીને બારે કાઢી લેવાનું છે। જો બળી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે। તો અહીંયા આપણે 250 કે પછી 200 ગ્રામ જેટલો ગુંદને તળી લેવાનું છે। તો આપણે પછી આ ઘીને રાખવાનું નથી, આ જ ઘીમાં આપણે અડદિયા બનાવીશું, એટલા માટે આપણે પહેલે ગુંદને તળી લેવાનું છે। કારણ કે તમે તેનામાં ગુંદ તળશો ને ફ્રેન્ડ્સ, તો આ ઘી જે છે એ થોડું કાળું પડી જશે, તો તમે તેને ઘરમાં સ્ટોર નહીં કરી શકો, એટલા માટે આપણે પહેલાં અહીંયા તળી લેવાનું છે ગુંદ, ત્યારબાદ આપણે આ ઘીને યુઝમાં લઈ લેશું। તો બહુ વધારે ઘી પહેલાં જ એડ નથી કરી દેવાનું, અડધું ઘી એડ કરી દેવાનું છે। અને અડદિયા માટે મેં 1 કિલો જેટલું ઘી લીધું છે, 1 કિલો જેટલી મેં અહીંયા અડદની દાળ લીધી છે। આગળ હું તમને મેજરમેન્ટ બતાવતી જઈશ, તો એ પ્રમાણે જ તમને અહીંયા અડદિયાની રેસિપીને બનાવવાની છે। તો એકદમ પરફેક્ટ દુકાનવાળા જેવા જ અડદિયા ઘરે બનશે અને એકદમ સરસ એવા સોફ્ટ બનશે। તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, જો સ્કીપ કરી કરીને તમે આ રેસિપી બનાવશો ને ફ્રેન્ડ્સ, તો પછી કંઈક પણ ભૂલ થઈ જશે। એના માટે તમને રેસિપી પૂરી જોઈને જ અડદિયા બનાવવાના છે। તો અહીંયા મેં અડદનો લોટ લઈ લીધો છે, થોડો એવો કરકરો પીસાવી લીધો છે। જો તમારા પાસે તૈયાર અડદનો લોટ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો। આપણે વગર ધ્રાબાએ આજે દાણાદાર અડદિયા બનાવીશું, તો એ ટિપ્સ હું તમને આગળ બતાવતી જઈશ, તો ફોલો જરૂર કરજો મને। તો અહીંયા આપણે 1 કિલો જેટલી અડદની દાળ લઈ લીધી છે। હવે આપણે કડાયામાં થોડું એવું ઘી એડ કરી દેવાનું છે અને એક વાટકીથી આપણે થોડો થોડો લોટ ઉમેરતું જવાનું છે। એકી સાથે બધું એડ નથી કરી દેવાનું, કારણ કે આપણે તેને બરાબર રીતે ચલાવી નહીં શકીએ અને બરાબર રીતે તે મિક્સ પણ નહીં થાય, એટલા માટે થોડું થોડું કરીને આપણે લોટ એડ કરતું જવાનું છે અને ચમચાની મદદથી આપણે તેને ચલાવતું જવાનું છે, એટલે નીચે તળિયે ચોટે પણ નહીં। અને એકદમ સરસ રીતે આ લોટને આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો ઘી ઓછું પડી રહ્યું છે, લોટ કોરો છે, તો આપણે ઉપરથી ઘી એડ કરવાનું છે। બધું એક ભેગું ઘી નથી એડ કરી દેવાનું, જેટલી જરૂરત પડે એટલું જ આપણે અહીંયા ઘી વાપરવાનું છે। આપણે એકદમ છૂટ ઘીમાં જ અડદિયા બનાવવાના છીએ, પણ પહેલેથી જ વધારે ઘી એડ નથી કરી દેવાનું, આપણે જેટલી પાછળથી જરૂરત લાગે એટલું જ આપણે પાછળથી એડ કરતું જવાનું છે। તો 1 કિલો જેટલો ઘી વપરાઈ જશે આ અડદિયામાં, કારણ કે 1 કિલો જેટલી આપણે અહીંયા અડદની દાળ લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે હજી આપણે થોડી એવી ઘીની જરૂરત છે, તો 1 ચમચો ભરીને હજી પણ આપણે અહીંયા ઘી વાપરીશું। તો એનાથી પહેલાં બરાબર રીતે લોટને ઘીમાં મિક્સ કરી લેશું। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડવા માંડશે, તો જેટલી પણ જરૂરત હોય એટલો જ ઘી એડ કરવાનું છે। તો પાછળથી મેં 1 ચમચો હજી એડ કર્યું છે અને હવે આપણે આ છૂટ ઘીમાં દાળને બરાબર રીતે શેકવાની છે। તો અહીંયા તમે ગેસની ફ્લેમને સ્લો પણ કરી શકો છો, કારણ કે વધારે હાઈ હશે તો
आ लोट जे छे ए बड़ी जासे अने पछी अड़दियानो टेस्ट जे छे ए सारो नहीं आवे, एटला माटे तमने गेसनी फ्लेमने स्लो करवी हो तो करी सको छो, अने जो हाई राखवी हो तो फटाफट तमने अहीं लोटने चलावानुं छे अने शेकतुं जावानुं छे। तो फ्रेंड्स तमे जोई सको छो के अहीं लोट जे छे ए घी मूकी रह्युं छे, तमे जोई सको छो के आपणुं मिश्रण जे छे एकदम सरस एवुं ढीलू पड़ी गयुं छे। तो बस आपणे आटलुं ज घी एड करवानुं छे, एनाथी वधारे आपणे अहींया घी एड नथी करवानुं। हवे तमे लोटनो कलर जोई सको छो के एकदम चेन्ज थई गयो छे, पहेला व्हाइट हतो अने हवे थोड़ो एवो शेकाईने ब्राउन थई गयो छे। तो हवे आपणे शुं करवानुं छे के 2-3 वखत आपणे ऊपरथी पाणीना छंटकाव करवाना छे। तो हाथमां थोड़ू पाણી લઈને ઉપરથી છાંટી દેવાનું છે। આ પ્રોસેસ 2-3 વખત કરવાની છે। આવું કરવાથી આપણા જે અડદિયા છે એકદમ દાણાદાર બનશે। તો અહીંયા તમને ધ્રાબો દેવાની બિલકુલ જરૂરત નહીં પડે, વગર ધ્રાબાએ તમારા અડદિયા જે છે એકદમ દાણેદાર બનશે, તમે જોઈ શકો છો। તો હવે અહીંયા શેકેલા લોટમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। તો મેં અહીંયા બદામ લઈ લીધી છે, 200 ગ્રામ જેટલી બદામ લીધી છે, 200 ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે, તેને આપણે કટ કરી લેવાના છે। જો આખા આખા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો, પણ આખા આખા કાજુ અને બદામ મોઢામાં આવશે એટલા માટે તેના પીસ કરીને નાખશો તો એકદમ એવા ટેસ્ટી લાગશે। ત્યારબાદ 200 ગ્રામ જેટલી આપણે અહીંયા કિસમિસ લઈ લેવાની છે, એ પણ આપણે અહીંયા એડ કરી દેવાની છે। હવે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરી દેવાની છે, કારણ કે હવે આપણું લોટ જે છે એકદમ સરસ એવો બ્રાઉન થઈ ગયો છે, એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને અહીંયા મેં લઈ લીધું છે 1/2 કિલો જેટલો માવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે કિસમિસ છે એકદમ સરસ રીતે ઘીમાં ફૂલાઈ ગઈ છે। તો અહીંયા તમને ગેસની ફ્લેમને બિલકુલ બંધ જ કરી દેવાની છે, જો ઓન હશે તો તમારો માવો જે છે એ બળી જશે। તો અહીંયા મેં 1/2 કિલા માવાને ખમણીની મદદથી ખમણીને એડ કરી દીધું છે। તો 1-2 મિનિટ માટે મેં અહીંયા ગેસને ઓન રાખ્યો છે, પણ તમે ઓફ કરી દેજો કારણ કે તમને ચલાવવામાં પ્રોબ્લેમ થશે, કારણ કે માવો આપણે એડ કરશું એટલે આ બધી જ સામગ્રી જે છે એ થોડી ઉભરાઈને બહાર આવશે, એટલા માટે ગેસને બંધ કરીને ચલાવશો તો એકદમ આ બધી સામગ્રી બહાર નહીં આવે અને બરાબર રીતે માવો મિક્સ થઈ જશે। તો હવે આપણે આ મિશ્રણને સાઈડમાં મૂકી દેશું ઠંડુ થવા માટે, ત્યારબાદ આપણે અહીંયા એક ચાસણી કરવાની છે। તો અડદિયા માટેની આપણે અહીંયા ચાસણી કરીશું, તેના માટે મેં અહીંયા લઈ લીધી છે 1 કિલો જેટલી ખાંડ। જો વધારે મીઠા જોઈતા હોય તો તમે થોડી એવી ઉપર એડ કરી શકો છો, 100 અથવા તો 200 ગ્રામ જેટલી। તો અહીંયા મેં 1 કિલો જેટલી ખાંડ લઈ લીધી છે, એનામાં 1/2 ગ્લાસ જેટલો પાણી એડ કરી દીધું છે અને હવે આપણે તેની ચાસણી બનાવવાની છે। તો આપણે આ અડદિયા માટે ચાસણી બનાવી રહ્યા છીએ, તો ખાંડને તમને સતત ચલાવતા રહેવાનું છે, જો તમને એમને મૂકી દેશો તો ખાંડ જે છે એ ક્રિસ્ટલાઇઝ થઈ જશે એટલે કે કડક થઈ જશે, એટલા માટે તમને ચાસણીને ઉપર ચલાવતા જ રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે ખાંડ જે છે એ બધી જ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે, બબલ્સ આવવા લાગ્યા છે। તો થોડી વારમાં જ આપણી ચાસણી રેડી થઈ જશે, તો ત્યાં સુધીમાં આપણે અડદિયાનો કલર મિક્સ કરી લેશું। તો અહીંયા મેં અડદિયાનો કલર લઈ લીધો છે, બ્રાઉન અથવા તો ચોકલેટી કલર લઈ લેવાનું છે, તેનામાં થોડું એવું પાણી એડ કરી દેવાનું છે, મિક્સ કરીને આપણે ચાસણીમાં એડ કરી દેવાનું છે। તો અહીંયા આપણી ચાસણી જે છે એકદમ સરસ રીતે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે એક તારની આપણે અહીંયા ચાસણી બનાવી છે। તો એક જ તારની આપણે અહીંયા ચાસણી બનાવવાની છે, બહુ આકરી નથી રાખવાની, નહીંતર અડદિયા જે છે એકદમ કડક થઈ જશે, બિલકુલ સોફ્ટ નહીં બને। તો આ બધી જ ટિપ્સ તમે જરૂરથી ફોલો કરજો તો એક જ વખતમાં તમારા અડદિયા દુકાન જેવા જ બનશે। હવે મેં અહીંયા કલર પણ એડ કરી દીધો છે ચાસણીમાં, હવે આપણે આ ચાસણીને નીચે ઉતારી લેશું અને જે લોટ આપણે શેકીને રાખ્યો હતો બધા ડ્રાયફ્રૂટ્સને એ બધું આપણે આ ચાસણીમાં એડ કરી દઈશું। તો અહીંયા મેં ચાસણીને બિલકુલ ઠંડી નથી પાડી, ગરમ જ છે અને ગરમમાં જ આપણે અહીંયા લોટ એડ કરી દેવાનું છે અને બરાબર રીતે ચમચાની મદદથી આપણે મિક્સ કરીશું ચાસણીમાં લોટને, એટલે આપણા બનશે અડદિયા, કચ્છી અડદિયા। જો તમને કલર એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, એમને એમ આ રેસીપી બનાવી શકો છો, પણ હું અહીંયા દુકાન જેવો લુક દેવા માટે માગું છું એટલા માટે મેં અહીંયા ચોકલેટી કલર એડ કર્યો છે। હવે આપણે જે ગુંદને તળીને રાખ્યો હતો ને ફ્રેન્ડ્સ, એ ગુંદ આપણે અત્યારે એડ કરવાનો છે। તો ગુંદ એડ કર્યા બાદ આપણે તેને બરાબર રીતે
મિક્સ કરી લેવાનું છે, એટલે આ બધો જ ગુંદ જે છે એ અડદિયામાં મિક્સ થઈ જશે અને ખાવામાં એકદમ એવા ક્રિસ્પી લાગશે અંદરથી અડદિયા, અને આમ ઉપરથી પોચા લાગશે. તો એકદમ સરળ અને સીધી રેસીપી તમને બતાવી છે ફ્રેન્ડ્સ. તમે એકી વખતમાં ટ્રાય કરશો ને તો પણ સરસ એવા પોચારૂ જેવા અડદિયા ઘરે બનશે. તો હવે આ બધી જ સામગ્રીને મેં અહીંયા મિક્સ કરી લીધી છે. હવે આપણે અહીંયા મેઇન જે અડદિયાનો મસાલો હોય છે એડ કરવાનો છે. તો 1.5 વાટકી અથવા તો 2 વાટકી જેટલો અડદિયાનો મસાલો એડ કર્યો છે. તો આ મસાલામાં બધી જ સામગ્રી આવી જતી હોય છે, એટલે આપણે કંઈ જ બીજા મસાલા આ અડદિયામાં મિક્સ નથી કરવાના રહેતા. તો આ અડદિયાનો મસાલો મેં જે ગણેશનો આવે છે એ લીધો છે, એ બહુ સારો આવતો હોય છે, એનામાં થોડો એવો કલર પણ હોય છે. તો જો તમે કલર ફૂડ કલર નહીં વાપરો તો પણ ચાલશે, કારણ કે આમ પણ આ મસાલો વાપરવાથી કલર સારો એવો આવી જશે, ઉપરથી અડદિયામાં શાઇનિંગ આવે એ માટે મેં અહીંયા 1 ચમચા જેટલો ઘી એડ કર્યો છે ઉપરથી. તો એકદમ શાઇનિંગવાળા આપણા અડદિયા બનશે. તો હવે આપણે અડદિયા બનાવીશું. તો અડદિયાનો પાટલો લઈ લેવાનો છે, એનામાં માલ ઉમેરી દેવાનો છે અને ઉપરથી પ્રેસ કરીને પાટલાને ઉપર ખેંચી લેવાનું છે, એટલે આપણા અડદિયા એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ઓલરેડી બધા અડદિયા અહીંયા બની ગયા છે. તો 1 બાય 1 આવી રીતના જ આ અડદિયા બનાવતું જવાનું છે અને એક પ્લેટમાં અથવા તો મોટા વાસણમાં તેને કાઢતું જવાનું છે. ઉપરથી આપણે ગાર્નિશિંગ કરીશું. તો એનામાંથી જ મેં કાજુ કાઢીને ઉપર ચીપકાવી દીધા છે અડદિયામાં, એકદમ સરસ એવો ડેકોરેશન આવે એના માટે. ઉપર આપણે પિસ્તાની કતરણ એડ કરી દઈશું, સાથે સાથે આપણે અહીંયા ખસખસ પણ એડ કરવાની છે. જો તમે અડદિયામાં પહેલાંથી જ ખસખસ એડ કરવા માગો તો એનામાં પણ તમે કરી શકો છો, પણ મેં અહીંયા નથી કરી. ઉપરથી હું થોડી એવી સ્પ્રિંકલ કરીશ, એટલે અડદિયાનો લુક જે છે એકદમ બજાર જેવો જ આવે. તો ફ્રેન્ડ્સ, આપણા એકદમ પોચ્ચા એવા રૂ જેવા કચ્છી અડદિયા બનીને બિલકુલ રેડી છે. આને તમે મહિના દિવસ સુધી સ્ટોર કરીને પણ ખાશો ને ફ્રેન્ડ્સ તો બિલકુલ ખરાબ નહીં થાય અને આવવાને આવા સોફ્ટ રહેશે, એની મારી ગેરંટી. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે મારો આજનો આ વિડીયો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો આવી જ નવી નવી રેસિપીઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને મારા આવવાવાળા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું એક નવી રેસિપી સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.